कच्छ जिला ने नर्मदा नु वधारानु 1 मिलियन एकर फीट पानी पहोंचाड़वा 3875 करोड़ नी योजना ने मंजूरी आपवामां आवी छे, जेने लईने कांग्रेस ना मुख्य प्रवक्ता डॉक्टर मनीष दोशीए प्रतिक्रिया आपी हती। एक पछी नर्मदा नु काम संपूर्णपणे धीमी गतिए नर्मदा विभाग की सत्तावार रीते आयोजनमां 18 लाख हेक्टर जमीन ने सिंचाई नु पानी आपवाने बदले भाजपाए નીતિના અભાવના કારણે માત્ર 3 લાખ હેક્ટર જમીનને જ પાણીની સિંચાઈનું અત્યારે મળી રહ્યું છે। પાણી હોવા છતાં પાણી વિના પરેશાન ખેડૂતો મોંઘી વીજળીનો ભોગ બને, સિંચાઈના પાણીથી વલખા મારે, અને છતાં સરકાર લાજવાને બદલે ગાજી રહી છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 21 વર્ષ પછી સ્વીકાર્યું કે કચ્છને આજે પણ પાણી નથી મળતું, એની માટેની યોજના જે 4 વર્ષે વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી જે આવવાનું છે તે પાણી માટે પણ આજે સૈદ્ધાંતિક મંજૂરીની વાત કરીને મોટી વાવાઈ ઉઠી રહી છે। આ એ ભાજપાની સરકાર છે કે જે જાહેરાતોમાં 2002માં જાહેરાત કરી ચૂકી, 2007માં કચ્છમાં મોટા ઉપાડે જાહેરાત કરી કચ્છની ધરતીને પાણી મળશે, નવલોપિત થશે। આજે 21 વર્ષ પછી પણ મુખ્યમંત્રીશ્રી ફરી એ જ જાહેરાતનું પોતાની કરે અને છતાં કોંગ્રેસ ઉપર આક્ષેપબાજીની વાત કરે, મને લાગે છે કે મુખ્યમંત્રીશ્રી આગળ હકીકત નથી, એમના વિભાગનું એમની પાસે કોઈ સાચી વિગતો નથી હોતી, અને એટલા માટે જ આજે 20 વર્ષ પછી પણ કચ્છને પાણી આપવામાં નાકામ રહેલી ભાજપાની ભ્રષ્ટ સરકાર અને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી કોંગ્રેસ ઉપર આક્ષેપબાજી કરે, ત્યારે મારે એમને પૂછવું છે કે નર્મદા કેનાલનું કામની વહીવટી મંજૂરી હોય કે એની કામની મંજૂરી કોને અટકાવી રાખી હતી? 78% માઇનોર કેનાલનું કામ આજ દિન સુધી નથી થયું, એની માટે જવાબદાર કોણ? પાણીની પાઇપલાઇન કેનાલ બનાવવાનું એટલે પાણીની પાઇપલાઇનનો ભ્રષ્ટાચારની યોજના દાખલ કરનાર ભાજપા કેમ જનતાને સાચી હકીકત જણાવતી નથી?